ઔદ્યોગિક નગરી મોરબી હવે માત્ર ધંધા ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ક્રાઇમ માટે પણ વિખ્યાત બની છે. મોરબીમાં હત્યા લૂંટ અને શેરડી જેવા બનાવ સામાન્ય બન્યા છે અને છાસવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે, જેમાં રવિવારે મધરાત્રિના સમય બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી, જેમાં મુસ્લિમ પિતા પુત્ર સહિત ત્રણની હત્યા કરવામાં આવી છે. મોરબીના લીલાપર રોડ પરની બોરિયા પાટી વાડીમાં મધરાત્રિના સમયે બગડાટી બોલી ગઈ હતી, જેમાં બે જૂથ લોખંડનો પાઇપ ટૂંકા છરી જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા, જેમાં મોમિન દિલાવરખાન પઠાણ, તેના પિતા દિલાવરખાન પઠાણ અને અફઝલ અકબર પઠાણ ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જૂથ અથડામણનો બનાવ ટ્રિપલ મર્ડરમાં પલટાઈ ગયો છે. બનાવની જાણ થતાં ડીવાયએસપી સીબીએસઓજી ટીમ દોડી ગઈ હતી અને ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, તેમજ ત્રણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો સામા પક્ષે ધનજી મનસુખભાઈ ડાભી, સંજય નારાયણ ડાભી આ બે યુવાનોને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક હત્યાનો બનાવ બનેલો છે, જેની અંદર ત્રણ વ્યક્તિના મૃત્યુ થયેલા છે. એમાં ફરિયાદ લેવાની અત્યારે તજવીજ ચાલુ છે. જમીનની મેટર છે એ લોકોની કોર્ટની અંદર ચાલે છે, એના અનુસંધાને છે આ બનાવ બનેલાની પ્રાથમિક દ્રષ્ટિએ વિગત મળેલ છે. વાડી વિસ્તારની અંદર છે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે, તેમજ સિટી વિસ્તારમાં પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને અત્યારે ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. આ બનાવમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત હતા, એમના મૃત્યુ થયા છે. સામા પક્ષે છે એ બે વ્યક્તિઓને છે માઇનોર ઇન્જરી થઈ છે. લીલાપર રોડ પરના વાડી વિસ્તારમાં બોલેલી બગદાટી માટે જમીનનો ડખો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જમીન મામલે ચાલતા વિવાદમાં લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. એના બાબતે પિતા પુત્ર અને અન્ય યુવાને જીવ ગુમાવ્યા છે, તો ઘટના બાદ મુસ્લિમ સમાજના ટોળા હોસ્પિટલમાં ઉમટ્યા હતા. અજંબા પરિસ્થિતિ નિર્માણ પામી હોય જેથી પોલીસે તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે આરોપીઓને ઝડપથી પકડી લેવાની માંગ કરવામાં આવી હતી અને મૃતદેહ સ્વીકારવા મામલે પરિવારે આનાકાની કરી હતી. આમ ઔદ્યોગિક નગરી મોરબીમાં મધરાત્રિએ જે ખૂની ખિલખિલાવ હતો, જેને પગલે સમગ્ર જિલ્લાની પોલીસમાં દોડધામ મચી હતી. વાડી વિસ્તારમાં મધરાત્રિએ બોલેલી બગડાટીમાં સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તેમજ ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે, પરંતુ ટ્રિપલ મર્ડરના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને ઉદ્યોગો માટે વિશ્વમાં જાણીતા મોરબી શહેરમાં હવે ગંભીર ગુનાઓ પણ સામાન્ય રીતે બનવા લાગ્યા છે, જેથી નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મૂળ કારણ જમીન, એક માર દીકરો, એક માર દેરનો છોકરો અને એક માર ઘરવાળો, એ બધા એને પહેલેથી ખાર છે. એના આગળ એટલી બધી જમીન નથી અને અમે વાવી વખેડી છીએ અને અમે નિરાતનો રોટલો ખાય છીએ. એને ઝેર ઝેર આજનું નથી, આજ 10 વર્ષથી એને ઝેર હાલે છે. અમે એકલા રહેતા અને એ છોકરા જે માતાને આજે માયરા કૂટ્યા છે, એ છોકરા મારા હાથમાં મોટા છે સાહેબ. નામે ઓળખું, મોટા મારા હાથમાં થઈ હશે સાહેબ. એક શિવજી રામજી એના છોકરા 4 અને એક નાયણ રામજી એના છોકરા 3, એક બાબુ રામજી એના છોકરા 2 મલા અને બીજા અંદર જે બધાની અંદર બીજા કોણ હોય એ હવે એ તમે પોલીસ ખાતું મા બાપ છે અને ખોરો પાછરી કરું છું કે જો હું એકલા, અમે સિપાહીનું ઘર અમારું એક હતું, અમારા મુસલમાન ભાઈ કોઈ હતા નહીં અને અમને એકલા અને બધાને આટલા કતલે આમ કરનાર કાજે મારા. પાઠ સાથે અને ગુજરાત ન્યૂઝ મોરબી.